નમસ્તે, મારું નામ વાદા દિવ્યાબા રૌભા છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે હું તમને એક પુસ્તક બતાવીશ જેનું નામ છે તેનાલીરામ. આ 1 થી 6 ભાગનો સેટ છે, તેમાંથી આ 3જો ભાગ છે. આ પુસ્તકમાં કુલ 40 પેજ આવ્યા છે અને આ પુસ્તકમાં ચિત્રો વડે વાર્તા દર્શાવવામાં આવી છે. તેમાંથી હું એક વાર્તા કહીશ જેનું નામ છે રાજ્યમાં કાગડા કેટલા. મહારાજ કૃષ્ણદેવરાય તેનાલીરામની ચતુરાઈ પર ખૂબ ખુશ હતા. તેઓ ક્યારેક ટીખળ પણ કરતા અને ક્યારેક તેનાલીરામ પાસેથી ચતુરાઈ ભર્યા જવાબ મેળવવા માટે અટપટા સવાલો એ કરતા. એક દિવસ મહારાજ હળવા મૂડમાં હતા. તેમણે તેનાલીરામને પૂછ્યું, આપણા રાજ્યમાં કુલ કાગડા કેટલા તે તમે ગણીને મને કહી શકો. આ સાંભળી દરબારીઓને થયું, હવે તેનાલીરામ બરાબરના ફસાવાના. તેનાલીરામે શાંતિથી જવાબ આપ્યો, હા કેમ નહીં મહારાજ, મને 2 દિવસ આપો, હું 2 દિવસમાં તમને કહી દઈશ. આ સાંભળીને દરબારીઓને થયું, હવે આ તેનાલીરામ કેવી રીતે કાગડાઓની ગણતરી કરશે. 2 દિવસ તો જોત જોતામાં વીતી ગયા. 3જા દિવસે દરબાર ભરાયો, મહારાજા પણ આવી ગયા. બધા ઉત્સુકતાથી તેનાલીરામની રાહ જોઈ રહ્યા હતા. તેનાલીરામ આવ્યા. તેનાલીરામના ચહેરા પર શાંતિ હતી. મહારાજે પૂછ્યું, તેનાલીરામ કાગડા ગણાઈ ગયા. તેનાલીરામે જવાબ આપ્યો, હા મહારાજ. મહારાજે પૂછ્યું, કેટલા કાગડા છે. તેનાલીરામે કહ્યું, 1,70,504. આ સાંભળી બધા દરબારીઓ છક થઈ ગયા. મહારાજે પૂછ્યું, ખરેખર. તેનાલીરામે કહ્યું, હા મહારાજ, મારી ગણતરીમાં કદીએ ભૂલ ન હોય. તમને શંકા હોય તો કાગડા ગણાવી જુઓ. આ સાંભળી મહારાજ તો પહેલી આંગળી લમણે ટેકવી, કશુંક વિચારીને મૂછમાં મરકાયા. પછી તેનાલીરામને પૂછ્યું, શું વાંદરાની સંખ્યા ઘટે કે વધે તો. તેનાલીરામે કહ્યું, ના મહારાજ, મારી ગણતરી કદીએ ખોટી ન હોય. જો ફરી ગણતરી કરાવતા થોડીક વધી અને ઘટી પણ શકે. આ સાંભળી મહારાજ જોરથી બોલ્યા, જો તમારી ગણતરી બિલકુલ સાચી હોય તો સંખ્યા ઘટે કે વધે કેવી રીતે. તેનાલીરામે જવાબ આપ્યો, જુઓ મહારાજ, આપણા રાજ્યના સગાવાલા બીજા રાજ્યમાં મળવા જાય તો ઘટે, સંખ્યા વધારે વધે પણ ખરી. અને બીજા રાજ્યમાં કોકનું મરણ થયું હોય તો આપણા કાગડાઓ ત્યાં જાય પણ ખર્યા તો સંખ્યા ઘટે પણ ખરી. આ સાંભળી મહારાજ તો ખડખડાટ હસી પડ્યા અને તેનાલીરામ તો મૂછમાં મરકાતા રહ્યા. અસ્તુ.